અને હું જેવો ડાઉનલોડ કરીશ એટલે તમારા મોબાઈલની ગેલેરીમાં ઈમેજ ડાઉનલોડ થઈ જશે તો ચલો હું તમને ગેલેરીમાં જઈને બતાવું તો અહીં તમે જોઈ શકો છો ફાઇનલી તે ઈમેજ ડાઉનલોડ થઈ ગયો છે તો હવે હું અહીંથી તે ઈમેજને બાય ચાન્સ ડિલેટ કરી નાખું તમે મારે આવો પ્રોબ્લેમ પડતો હોય કે કોઈ પણ વ્યક્તિએ તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં ઇમેજ મોકલ્યું હોય ફોટો મોકલ્યો હોય અને પછી તમારે કોઈ પણ ભૂલથી તમારો મોબાઈલમાં ગેલેરીમાંથી તે ફોટો ડાઉનલોડ થયો હોય અને ડિલેટ થઈ ગયો હોય તો તમારે પાછો લાવવો બહુ મુશ્કેલ હોય છે આ ફોટો છે તમારે હવે આ ડાઉનલોડ કરવું હોય તો ન થાય કેવી રીતે પણ બતાવું તમે જોઈ શકો છો છે જ જે મારા મોબાઈલમાં તો હવે તમારે શું કરવાનું છે કે આ ફોટો તમારો ગેલેરીમાંથી ડિલેટ થઈ ગયો છે સિર્ફ વોટ્સઅપમાં છે તો તેના માટે એ એના માથે એક વાર ક્લિક કરી દો બસ ફાઇનલ આટલું કરવાનું છે તેના ઉપર ફરીથી ડાઉનલોડ કરો ફરીથી તે ડાઉનલોડ થઈ જશે અને તમારે ગેલેરીમાં ફરીથી પાછો આવી જશે તમે જોઈ શકો છો તો હું અહીં ફરી એકવાર તમને સમજાવી દઉં કે ગેલેરીમાંથી વોટ્સઅપમાં આવેલો ફોટો કોઈ પણ ભૂલથી ડિલેટ થઈ જાય તો તેના માટે તમારે શું કરવાનું છે કે વોટ્સઅપમાં જવાનું છે અને તે ફોટો જે ડાઉનલોડ થઈ ગયેલો છે તેનામાંથી એકવાર ક્લિક કરી દેવાની છે આ ક્લિક કર્યા પછી ફરીથી ડાઉનલોડ કરી લેવાનો છે એટલે તમારો ફોટો ફાઇનલી પાછો

જ્યાં દોસ્તો તમારા વોટ્સઅપમાં કોઈ પણ અંજાણ વ્યક્તિ તમને મેસેજ કરે તેના નંબર જ આવે છે તેનું નામ નથી આવતું તમને ખબર નથી હોતી કે આ વ્યક્તિ કોણ છે તેને મેસેજ કર્યો છે કે શું કર્યું છે આપને તે ખબર નથી હોતી તેનું નામ શું છે અથવા તમારી સાથે કોઈ તમારા મિત્રો કરે કે તેનું નામ ન આવે તમને મેસેજ જોવા મળે તેના નંબર તો મળે છે પણ તેનું નામ ન આવે જો તમારે તેનું જેમ તમને કોઈ પણ વ્યક્તિ અજાણી વ્યક્તિ તમને કોલ કરે છે તો તમે ટ્રુ કોલરની મદદથી તમે તેમનું નામની તમને માહિતી મળી જાય છે એવી જ રીતે વોટ્સઅપમાં પણ તમને માહિતી મળી જશે કોઈ પણ વ્યક્તિ તમને મેસેજ કરશે તો તેનું નામ તમને બતાવી દેશે તરત કેવી રીતે તો ચલો તે પણ હું બતાવી દઉં તેના માટે તમારા ટ્રુ કોલર મોબાઈલમાં હોય તો આ ટ્રીક તમે અજમાવી શકો છો જેમ કે ટ્રુ કોલરમાં પણ નામ આવે નંબર હોય એટલે તરત નામ બતાવી દેશે એવી જ રીતે વોટ્સઅપમાં પણ કામ કરશે તો કેવી રીતે તો ચલો ટ્રુ કોલર તો હશે તમારા મોબાઈલમાં તો તેના માટે તમારે અહીં શું કરવાનું છે ધ્યાનથી જુઓ અહીં ત્યાં રકડી છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ટ્રુ કોલરના જે સેટિંગ છે તેમાં જવાનું છે અહીં સેટિંગમાં ગયા પછી અહીં તમારે જનરલ છે તેના ઉપર ક્લિક કરવાની છે અને અહીં તમને એક સેટિંગ જોવા મળશે જે છે મેસેજિંગ એપ્સ જ્યાં દોસ્તો અહીં લખ્યું છે આઈડેન્ટિફાઈ અનકોન સિલેન્ડર ઇન વોટ્સઅપ રિનર વ્યબર એન્ડ વોટ ટેલિગ્રામ તો તમારે આ મેસેજિંગ એપ્સ છે તેને ઇનેબલ કરી દેવાનું છે અને અહીંથી તમને અત્યારે આટલું કોલરની પરમિશન માંગશે તો તમારે તે અડાવ કાપી દેવાની છે બસ ફાઇનલી આટલું કરવાનું છે હવે તમારા મોબાઈલમાં કોઈ પણ અંજાન વ્યક્તિના નંબરનો વોટ્સઅપ મેસેજ આવશે તો તેમાં તેમને નામ પણ દેખાડી દેશે તો દોસ્તો આ હતી બહુ પોપ્યુલર અને સારી એવી ટિપ્સ જો તમને મેં આજેના એપિસોડમાં બતાવી તો વિડીયો પસંદ આવ્યો હોય આજનો તો આ વિડીયોને એક લાઇક તો જરૂર કરજો જેથી તમને દરરોજ નવી ટીપ્સ અને ટ્રિક્સની જાણકારી પ્રોવાઈડ કરતા રહીએ ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત